શાંતિ 26/9/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગ સદા શ્રીમદ પર ચાલવું આજ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. શ્રીમદ પર ચાલવાથી આત્માનો દીપક એટલે કે દીવો જાગી જાય છે. પ્રશ્ન છે, પૂરેપૂરો પુરુષાર્થ કોણ કરી શકે છે? ઊંચો પુરુષાર્થ કયો છે? ઉત્તર છે, પૂરો પુરુષાર્થ એ જ કરી શકે જેમનું અટેન્શન તથા બુદ્ધિયોગ એકમાં છે. સૌથી ઊંચો પુરુષાર્થ છે બાપ પર પૂરેપૂરા કુરબાન જવું, બલિહાર જવું. કુરબાન જવાવાળા બાળકો બાપને ખૂબ જ પ્રિય લાગે છે. બીજો પ્રશ્ન છે, સાચી સાચી દિવાળી મનાવવા માટે બેહદના બાપ કઈ સલાહ આપે છે? ઉત્તર છે, બાળકો બેહદની પવિત્રતાને ધારણ કરો. જ્યારે અહીં બેહદ પવિત્ર બનશો, એવો ઊંચો પુરુષાર્થ કરશો, ત્યારે લક્ષ્મીનારાયણના રાજ્યમાં જઈ શકશો. અર્થાત સાચી સાચી દિવાળી તથા કોરોનેશન દિવસ રાજ્યાભિષેક મનાવી શકશો. ઓમ શાંતિ. બાળકો હમણાં અહીં બેસીને શું કરી રહ્યા છે? ચાલતા ફરતા અથવા અહીં બેઠા બેઠા જન્મ જન્માંતરના જે પાપ માથા પર છે, એ પાપોને યાદની યાત્રાથી વિનાશ કરે છે. આ તો આત્મા જાણે છે. આપણે જેટલા બાપને યાદ કરીશું એટલા પાપ કપાતા જશે. બાપે તો સારી રીતે સમજાવ્યું છે, ભલે અહીં બેઠા છો તો પણ જે શ્રીમદ પર ચાલવા વાળા છે એમને તો બાપની સલાહ ગમશે જ. બેહદના બાપની સલાહ મળે છે, બેહદ પવિત્ર બનવાનું છે. તમે અહીં આવ્યા છો બેહદ પવિત્ર બનવા માટે. તે બનશો જ યાદની યાત્રાથી. કોઈ તો બિલકુલ યાદ કરી નથી શકતા. કોઈ સમજે છે અમે યાદની યાત્રાથી પોતાના પાપ કાપી રહ્યા છીએ, ભલા પોતાનું કલ્યાણ કરી રહ્યા છે. બારવાળા તો આ વાતોને જાણતા નથી. તમને જ બાપ મળ્યા છે, તમે રહો જ છો બાપની પાસે. જાણો છો, હમણાં આપણે ઈશ્વરીય સંતાન બન્યા છીએ. પહેલા આસુરી સંતાન હતા, હવે આપણો સંગ ઈશ્વરીય સંતાનો સાથે છે. ગાયન પણ છે ને, સંગ તારે ઉસંગ ડુબાડે. બાળકોને ઘડી ઘડી આ ભૂલાઈ જાય છે કે આપણે ઈશ્વરીય સંતાન છીએ. તો આપણે ઈશ્વરીય મત પર જ ચાલવું જોઈએ, ન કે પોતાની મનમત પર. પર મનમત મનુષ્ય મતને કહેવાય છે. મનુષ્ય મત આસુરી જ હોય છે. જે બાળકો પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે બાપને સારી રીતે યાદ કરતા રહે છે. સતો પ્રધાન બનવા માટે સતો પ્રધાનની મહિમા પણ થાય છે. બરોબર જાણે છે આપણે સુખધામના માલિક બનીએ છીએ. નંબરવાર જેટલા જેટલા શ્રીમદ પર ચાલે છે એટલું ઊંચ પદ મેળવે છે. જેટલું પોતાની મત પર ચાલો તો પદ ભ્રષ્ટ થઈ જશે. સ્વયંનું કલ્યાણ કરવા માટે બાપનું ડાયરેક્શન તો મળતું જ રહે છે. બાપે સમજાવ્યું છે આ પણ પુરુષાર્થ છે. જે જેટલા યાદ કરે છે તો તેમના પણ પાપ કપાય છે. યાદની યાત્રા વગર તો પવિત્ર બની ન શકાય.
ઉઠતા બેસતા ચાલતા આ જ આશા રાખવાની છે. આ બાળકોને કેટલા વર્ષોથી શિક્ષા મળે છે તો પણ સમજે છે અમે ખૂબ દૂર છીએ, એટલા બાપને યાદ નથી કરી શકતા. સતો પ્રધાન બનવામાં તો ખૂબ સમય લાગી જશે, એની વચ્ચે શરીર છૂટી જાય તો કલ્પ કલ્પાંતર માટે ઓછું પદ થઈ જશે. ઈશ્વરના બન્યા છો તો એમની પાસેથી પૂરો વારસો લેવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બુદ્ધિ એક તરફ જ રહેવી જોઈએ. તમને હમણાં શ્રીમત મળે છે, એ છે ઊંચામાં ઊંચા ભગવાન. એમની મત પર નહીં ચાલશો તો ખૂબ દગો ખાશો. ચાલો છો કે નહીં એ તો તમે જાણો અને શિવ બાબા જાણે. તમને પુરુષાર્થ કરાવવા વાળા એ શિવ બાબા છે. દેહધારી બધા પુરુષાર્થ કરે છે. આ પણ બ્રહ્મા બાબા પણ પુરુષાર્થ કરે છે. દેહધારી છે આમને શિવ બાબા પુરુષાર્થ કરાવે છે. બાળકોએ જ પુરુષાર્થ કરવાનો છે. મૂળ વાત છે પતિત થી પાવન બનવાની, પતિતોને પાવન બનાવવાની. આમ તો દુનિયામાં પાવન ખૂબ હોય છે, સંન્યાસી પણ પવિત્ર રહે છે. તે તો એક જન્મ માટે પાવન બને છે. એવા ખૂબ છે જે આ જન્મમાં બાળ બ્રહ્મચારી રહે છે. એ કોઈ દુનિયાને મદદ નથી આપી શકતા પવિત્રતાની. મદદ કરી શકે ત્યારે કરી શકે જ્યારે શિવ બાબાની શ્રીમત પર પાવન બને અને દુનિયાને પાવન બનાવે. હમણાં તમને શ્રીમત મળી રહી છે. જન્મ જન્માંતર તો તમે આસુરી મત પર જ ચાલ્યા છો. હવે તમે જાણો છો કે હમણાં તમને શ્રીમત મળી છે, સુખધામની સ્થાપના થઈ રહી છે. જેટલો આપણે શ્રીમત પર પુરુષાર્થ કરીશું એટલું જ ઊંચ પદ મેળવીશું. આ બ્રહ્માની મત નથી, આ તો પુરુષાર્થી છે. એમનો પુરુષાર્થ જરૂર એટલો ઊંચો છે ત્યારે તો લક્ષ્મી નારાયણ બને છે. તો બાળકોએ આ ફોલો કરવાનું છે, શ્રીમત પર ચાલવું પડે, મનમત પર નહીં. આ પોતાના આત્માની જ્યોતિને જગાડવાની છે. હવે દિવાળી આવે છે, સત્યુગમાં તો દિવાળી હોતી નથી, ફક્ત કોરોનેશન છે, રાજ્યાભિષેક મનાવે છે. બાકી આત્માઓ તો સતો પ્રધાન બની જાય છે. આ જે દિવાળી મનાવે છે એ છે ખોટી. બહારના દીવા જગાડે છે, બહારના દીવા પ્રગટાવે છે. ત્યાં તો ઘર ઘરમાં દીપ જાગેલા છે, અર્થાત બધાનો આત્મા સતો પ્રધાન રહે છે. 21 જન્મ માટે જ્ઞાન ઘૃત પડી જાય છે, મળી જાય છે. પછી ધીરે ધીરે ઓછું થતા થતા આ સમયે જ્યોતિ ઉજાય છે, ઓછી થતી જાય છે આખી દુનિયાની, એમાં પણ ખાસ ભારતવાસી, સામાન્ય રીતે દુનિયા. હવે પાપ આત્માઓ તો બધા છે, બધાનો કયામતનો હિસાબ ચૂકવવાનો સમય છે. બધાએ હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે. હવે આ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે, ઊંચામાં ઊંચું પદ મેળવવાનો. શ્રીમત પર ચાલવાથી જ મેળવશો. રાવણ રાજ્યમાં તો શિવ બાબાની ખૂબ અવજ્ઞા કરી છે, હવે પણ એમના ફરમાન પર નહીં ચાલશો તો ખૂબ દગો ખાશો. એમને જ બોલાવ્યા છે કે આવીને અમને પાવન બનાવો. તો હવે સ્વયંનું કલ્યાણ કરવા માટે શિવ બાબાની શ્રીમત પર ચાલવું પડે,
નહીં તો ખૂબ અકલ્યાણ થઈ જશે। મીઠા મીઠા બાકો આપણ જાણો છો, શિવ બાબાની યાદ વગર આપણે સંપૂર્ણ પાવન બની ન શકીએ। તમને આટલા વર્ષ થયા છે તો પણ જ્ઞાનની ધારણા કેમ નથી થતી? સોનાના વાસણમાં જ ધારણા થશે। નવા નવા બાકો કેટલા સર્વિસેબલ થઈ જાય છે, અંતર જુઓ કેટલું છે। જૂના જૂના બાકો એટલી યાદની યાત્રામાં નથી રહેતા જેટલા નવા રહે છે। કોઈ સારા શિવ બાબાના લાડકા બાકો આવે છે, કેટલી સર્વિસ કરે છે, જેમ કે શિવ બાબાની પાછળ આત્માને કુરબાન કરી દીધો છે। કુરબાન કરવાથી પછી સેવા પણ કેટલી કરે છે, એટલા પ્રિય મીઠા લાગે છે। બાપને મદદ કરે જ છે યાદની યાત્રામાં રહેવાથી। બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બનશો, બોલાવ્યા જ છે કે મને આવીને પાવન બનાવો। તો હવે બાપ કહે છે મને યાદ કરતા રહો, દેહના બધા સંબંધો ત્યાગ કરવા પડે, મિત્ર સંબંધીઓ વગેરેની પણ યાદ ન રહે સિવાય એક બાપની, ત્યારે જ ઊંચ પદ મેળવી શકશો। યાદ નહીં કરશો તો ઊંચ પદ મેળવી નહીં શકો। આ બાપ દાદા પણ સમજી શકે છે, આ બાકો પણ જાણો છો, નવા નવા આવે છે, સમજે છે, દિવસે દિવસે સુધરતા જાય છે, શ્રીમત પર ચાલવાથી જ સુધરે છે, ક્રોધ પર પણ પુરુષાર્થ કરતા કરતા જીત મેળવે છે। તો બાપ પણ સમજાવે છે, ખરાબીઓ એટલે કે ખામીઓને કાઢતા રહો, ક્રોધ પણ ખૂબ ખરાબ છે, પોતાની અંદર પણ બાળે છે, બીજાને પણ બાળે છે, એ પણ નીકળવો જોઈએ। બાકો બાપની શ્રીમત પર નથી ચાલતા તો પદ ઓછું થઈ જાય છે, જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતરનું નુકસાન થઈ જાય છે। આપ બાકો જાણો છો કે એ છે શારીરિક ભણતર, આ છે રૂહાની ભણતર, જે રૂહાની બાપ ભણાવે છે, દરેક પ્રકારની સંભાળ થતી રહે છે। કોઈ વિકારી અહીં અંદર એટલે કે મધુબનમાં આવી ન શકે, બીમારી વગેરેમાં વિકારી મિત્ર સંબંધી આવે આ તો સારું નથી, પસંદ પણ આપણે ન કરીએ, નહીં તો અંતકાળે જે મિત્ર સંબંધી જ યાદ આવશે પછી એ ઉચ્ચ પદ મેળવી નહીં શકે। બાપ તો પુરુષાર્થ કરાવે છે, કોઈની પણ યાદ ન આવે। એવું નહીં આપણે બીમાર છીએ એટલે મિત્ર સંબંધી વગેરે આવે જોવા માટે, ના, એમને બોલાવવા કાયદો નથી, કાયદેસર ચાલવાથી જ સદગતિ થાય છે, નહીં તો મફત પોતાને નુકસાન પહોંચાડે છે। પરંતુ તમો પ્રધાન બુદ્ધિ આ સમજતા નથી, ઈશ્વર સલાહ આપે છે તો પણ સુધરતા નથી, ખૂબ વફાદાર ખબરદારીથી ચાલવું જોઈએ। આ છે હોલીએસ્ટ ઓફ હોલી, પવિત્રમાં પવિત્ર સ્થાન, પતિત રહી ન શકે, મિત્ર સંબંધી વગેરે યાદ હશે તો મરતી વખતે જરૂર યાદ આવશે। દેહ અભિમાનમાં આવવાથી પોતાને જ નુકસાન પહોંચાડે છે, સજાના નિમિત્ત બની જાય છે, શ્રીમત પર ન ચાલવાથી ખૂબ જ દુર્ગતિ થઈ જાય છે, સર્વિસ લાયક બની ન શકે,
કેટલું પણ માથું મારે, પરંતુ સર્વિસ લાયક બની ન શકે. અવજ્ઞા કરી તો પથ્થર બુદ્ધિ બની જાય છે, ઉપર ચડવાને બદલે નીચે પડી જાય છે. બાપ તો કહેશે બાળકોએ આજ્ઞાકારી બનવું જોઈએ, નહીં તો પદ ભ્રષ્ટ થઈ પડશે. લૌકિક બાપને પણ 4-5 બાળકો હોય છે, પરંતુ એમાં જે આજ્ઞાકારી હોય છે એ જ બાળક પ્રિય લાગે છે. જે આજ્ઞાકારી નથી એ તો દુઃખ જ દેશે. હમણાં બાળકોને બંને બાપ ખૂબ મોટા મળ્યા છે. એમની અવજ્ઞા નથી કરવાની. અવજ્ઞા કરશો તો જન્મ જન્માંતર કલ્પાંતર ખૂબ ઓછું પદ મેળવશો. પુરુષાર્થ એવો કરવાનો છે જે અંતમાં એક જ શિવ બાબા યાદ આવે. બાપ કહે છે હું જાણી શકું છું દરેક શું પુરુષાર્થ કરે છે. કોઈ તો ખૂબ થોડા યાદ કરે છે, બાકી તો પોતાના મિત્ર સંબંધીઓને જ યાદ કરતા રહે છે. તે એટલા ખુશીમાં નથી રહી શકતા, ઊંચ પદ મેળવી ન શકે. તમારો તો રોજ સદગુરુવાર છે, બૃહસ્પતિના દિવસે કોલેજમાં બેસે છે, એ છે શારીરિક વિદ્યા. આ તો છે રૂહાની વિદ્યા. તમે જાણો છો શિવ બાબા આપણા બાપ, શિક્ષક, સદગુરુ છે, તો એમના ડાયરેક્શન પર ચાલવું જોઈએ, ત્યારે જ ઊંચ પદ મેળવી શકશો. જે પુરુષાર્થી છે એમને અંદર બહુ જ ખુશી રહે છે. વાત ન પૂછો, ખુશી છે તો બીજાઓને પણ ખુશ કરવાનો પુરુષાર્થ કરે. બાળકીઓ જુઓ કેટલી મહેનત કરતી રહે છે દિવસ રાત, કારણ કે આ વન્ડરફુલ જ્ઞાન છે ને. બાપ દાદાને તરસ પડે છે કે ઘણા બાળકો બેસમજીથી કેટલું નુકસાન કરે છે. દેહ અભિમાનમાં આવીને અંદર ખૂબ બળે છે, ક્રોધમાં મનુષ્ય તાંબા જેવા લાલ થઈ જાય છે. ક્રોધ મનુષ્યને બાળે છે, કામ કાળા બનાવી દે છે. મોહ અથવા લોભમાં એટલા બળતા નથી, ક્રોધમાં બળે છે. ક્રોધનો ભૂત અનેકમાં છે, કેટલા લડે છે. લડવાથી પોતાનું જ નુકસાન કરી લે છે. નિરાકાર સાકાર બંનેની અવજ્ઞા કરે છે. બાપ સમજે છે આ તો કપૂત છે, મહેનત કરશે તો ઊંચ પદ પામશે. તો પોતાના કલ્યાણ માટે સર્વ સંબંધ ભૂલાવી દેવાના છે. એક બાપ સિવાય કોઈને પણ યાદ નથી કરવાના. ઘરમાં રહેતા મિત્ર સંબંધીઓને જોવા છતાં શિવ બાબાને યાદ કરવાના છે. તમે જો સંગમ યુગ પર હવે પોતાના નવા ઘરને, શાંતિધામને યાદ કરો. આ તો બેહદનું ભણતર છે ને. બાપ શિક્ષા આપે છે એમાં બાળકોનો જ ફાયદો છે. ઘણા બાળકો પોતાની બેઢંગ ચલનથી મફત પોતાને જ નુકસાન પહોંચાડે છે. પુરુષાર્થ કરે છે વિશ્વની બાદશાહી લેવા માટે, પરંતુ માયા બિલાડી કાન કાપી લે છે. જન્મ લીધો છે, કહે છે અમે આ પદ મેળવીશું, પરંતુ માયા બિલાડી લેવા નથી દેતી, તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. માયા ખૂબ જોરથી હુમલો કરી દે છે. અહીં તમે આવો છો રાજ્ય લેવા માટે, પરંતુ માયા હેરાન કરે છે. બાપને રહેમ આવે છે, બિચારા ઊંચ પદ મેળવે તો સારું છે,
મારી નિંદા કરાવવા વાળા ન બને. સદગુરુના નિંદક ઠોર ન મેળવે. કોની નિંદા? શિવ બાબાની. એવી ચલન ન ચાલવી જોઈએ જે બાપની નિંદા થાય. આમાં અહંકારની વાત નથી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વના કલ્યાણ માટે દેહના સર્વ સંબંધ ભૂલાવી દેવાના છે. એમની સાથે પ્રીત નથી રાખવાની. ઈશ્વરની જ મત પર ચાલવાનું છે, પોતાની મત પર નહીં. કુસંગથી બચવાનું છે, ઈશ્વરીય સંગમાં રહેવાનું છે. બીજું, ક્રોધ ખૂબ ખરાબ છે, એ સ્વયંને બાળે છે. ક્રોધના વશ થઈને અવજ્ઞા નથી કરવાની. ખુશ રહેવાનું છે અને બધાને ખુશ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન, સ્નેહના રિટર્નમાં સ્વયંને ટર્ન કરી બાપ સમાન બનવા વાળા સંપન્ન અને સંપૂર્ણ ભવ. સ્નેહની નિશાની છે કે સ્નેહીની નબળાઈ જોઈ નથી શકતા. સ્નેહીની ભૂલ પોતાની ભૂલ સમજશે. બાપ જ્યારે બાળકોની કોઈ વાત સાંભળે છે તો સમજે છે કે આ મારી વાત છે. બાપ બાળકોને પોતાના સમાન સંપન્ન અને સંપૂર્ણ જોવા ઈચ્છે છે. આ સ્નેહના રિટર્નમાં સ્વયંને ટર્ન કરી લો. ભક્ત તો માથું ઉતારીને રાખવા માટે તૈયાર છે. તમે શરીરનું માથું નહીં ઉતારો, પરંતુ રાવણનું માથું ઉતારી દો. આજનું સ્લોગન છે, પોતાના રૂહાની વાઇબ્રેશન દ્વારા શક્તિશાળી વાયુમંડળ બનાવવાની સેવા કરવી સૌથી શ્રેષ્ઠ સેવા છે. ઓમ શાંતિ.